સાગર ડેરીની ચૂંટણીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે પશુપાલકોનું મન મહેસાણા દૂધસાગર ડેરી એક પુરસ્કૃત સહકારી સંસ્થા છે જેમાં જુદી જુદી મંડળીઓ તેમજ પશુપાલકોની લાગણી જોડાયેલી છે। સ્વર્ગવાસી માનસીભાઈ તેમજ મોતીભાઈના અથાગ પ્રયત્નોથી દૂધસાગર ડેરીને પશુપાલકો સાથે જોડી સહકારી સંસ્થાની પ્રગતિ અને પશુપાલકોનું ઉજળું ભવિષ્ય જોડાયું હતું। પરંતુ ક્યાંક રાજકીય વલણ દાખવ્યું હોય તેવું પશુપાલકો માની રહ્યા છે। મહેસાણામાં દૂધસાગર ડેરીમાં બંને પક્ષમાં રસાકસીનો જંગ જામ્યો। મહેસાણાના બોરિયાવી તેમજ ખારા ગામના પશુપાલકોએ ચૂંટણીમાં વિપુલ ચૌધરીએ સમર્થન આપી જીત દર્શાવી રહ્યા છે। રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા। અમે ગામડામાં રહીએ છીએ, અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ। વિપુલભાઈની ડેરીનો વહીવટ સારી રીતે ચલાવે છે જેનાથી દરેક પશુપાલકોને સારો ભાવ મળે છે અને વિપુલભાઈનો વહીવટથી બધા જ પશુપાલકોને પૂરતો સંતોષ મળે છે અને તેમને દૂધનો ડેરીમાં દૂધનો વધારો પણ કર્યો છે અને તેને પારદર્શક વહીવટ આપેલ છે જેનાથી પશુપાલકોને પૂરતો સંતોષ મળે છે અને વિપુલભાઈના પિતાની ડેરી હોવાથી વિપુલભાઈ જીતે તેવી અમારે બધાની ભગવાન। ચૂંટણીના સમયે કંભાંડ લાવવાનું કારણ શું? ચૂંટણીના સમયે કંભાંડ લાવવાનું કારણ એક જ, દબાઈ દેવા માટે, મોણસોને લોકોને સાફ ખરાબ કરી એનું ચૂંટણી જીતવા માટે। આટલી ઘરે કંભાંડ તો આવતો છે, 10 વર્ષ શરદ પવારની કૃષિ મંત્રી તો તાનું હાર્યું, કંભાંડ બહાર લઈને આવ્યા એવી એટલી ઘરું કર્યું ને એમ દિશાને દેવીનો વહીવટ કોને મળવો જોઈએ? વિપુલભાઈ ચૌધરીને હા એમને મળશે, એમાં બીજાને મળીને કરવો। વિપુલભાઈ હતા ત્યારે કેટલા લાભો મળતા? વિપુલ બધા લાભો મળતા હતા ને, વીમો મળે, કોઈ અકસ્માત મળો, સભાસદ મળી ગયો તેની તરત વીમો મળી જતો, અઠવાડિયામાં ચેક આવી જતો, ઘેર બીજા ડેરીના વેટરનરીના લાભો મળે, ખેડૂતને ભેંસ બીમાર થઈ હોય એ બધા વીમો લાભો મળતા, એમાં મળે જ હાલે વિપુલભાઈ છે એટલે। ચૂંટણીના સમયે કૌભાંડ એ 10 વર્ષ પહેલા જ્યારે મહારાષ્ટ્ર સરકારની અંદર દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્ર સરકાર હતી ત્યારે માનનીય શરદ પવારજીના કહેવાથી આપણે પાડોશીને પણ મદદ કરતા હોઈએ છીએ એ પ્રમાણે વિપુલભાઈએ દાળ મોકલાવી છે, પોતાના ઘેર તો લાવ્યા નથી। બનાસકાંઠામાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ આપણને મદદ કરેલી હતી, તો કંઈક તો કૌભાંડ કહી શકો છો તમે? જગુદરની અંદર પ્લાન્ટ નાખ્યો તો નજીવી કિંમતે ડેરીને જમીન મળી છે, આજે જમીનની કિંમત તમે ગણી શકો છો। 9,000 મેટ્રિક ટન પાવડર આજે ડેરીની અંદર જથ્થાબંધ પડેલો છે, 1400-1500 કરોડ રૂપિયાનો માલ અત્યારે ડેરીમાં પડ્યો છે, ફેડરેશન ઉપાડવા જતું નથી, કઈ રીતનું કૌભાંડ તમે કહી શકો છો? અને લોકોનો વિકાસ થયો જ છે, કોણ કહે છે નથી થયો? લોકોને જે જરૂરિયાતો છે પશુપાલકોને એ બધી ડેરી દ્વારા અને ડેરીના અધિકારીઓ દ્વારા કે વિપુલભાઈ દ્વારા બધી પૂરી કરવામાં આવી જ છે અને 15 વર્ષથી વહીવટમાં છે। તમે હેરાન, સરકાર હેરાન કરે, સરકાર કશું લેવા ના દે, ફેડરેશનનો ભાગ કાપી નાખે, દિલ્હીમાં દૂધનો ભાગ કાપી નાખે અને દૂધ અમારું ના લેવા દે, મુખ્ય તો સરકારનો જ છે, સરકારે જ નુકસાન કર્યું છે ડેરીને। 1200 મંડળીઓ છે અમારી મહેસાણા જિલ્લાની, 1200 મંડળીઓને જો સૌથી વધુ નુકસાન કર્યું હોય તો ગુજરાત સરકારે કરેલું છે, ગુજરાત સરકાર દોષિત છે આમાં અને આ એમના પાપે જવાના, આ વખતે ગુજરાત સરકાર આ વખતે એમના પાપે જવાની છે। અને બીજા કૌભાંડની વાત કરી તો ભરતીની વાત કરે છે, ભરતીમાં કોઈ પણ જગ્યાએ વિપુલભાઈનું કોઈ જગ્યાએ નામ આવ્યું હોય, તમે આગળ પણ તાળપત્રી કૌભાંડ પણ જોયેલું છે, બીજા કૌભાંડ પણ જોયેલા છે, ભરતીની અંદર કોઈ જગ્યાએ કોઈ એમ કીધું કે રૂપિયો પણ લેવાનો હોય, હા આપણે વહેવટ કરતા હોઈએ એટલે વહેવટની અંદર માણસોની જરૂર પડતી હોય છે, જેમ માણસોની જરૂર પડી એમ ભરતી કરવામાં આવી છે અને ભરતી તો પ્રક્રિયા છે, એની અંદર કોઈ જગ્યાએ કોઈ એક રૂપિયો લીધો હોય કે કોઈ ડેરીના દૂધસાગર ડેરીના ચેરમેન સામે આંગળી ઉઠી હોય તો તમે કહી શકો છો, ખોટી રીતે ઊભું કરેલું છે, મહેસાણા જિલ્લાના પશુપાલકોને હેરાન કરવા સિવાય કોઈ ધંધો કરવાનો નથી, એના માટે સરકાર જવાબદાર છે, સરકારે ખોટી રીતે ચેરમેનશ્રીની અંદર મૂકેલા છે, તમે બહાર કાઢી જુઓ, તમે કેમ ચૂંટણી સમયે જ એમને અંદર લો છો? તમે એમને ચૂંટણી લડવા દો, ખેલદિલીથી લડો ભાઈ, ખેલદિલીથી લડો તો જ જીતાય, તમે ખેલદિલી રાખી નથી, છતાં દૂધ ઉત્પાદકો અને દૂધના મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોએ નક્કી કરી દીધું છે કે વિપુલભાઈ ચૌધરી 100% જીતવાના છે, 100 એ 100% 15 એ 15 સીટો અમારી જીતવાની છે, એક પણ સીટમાં આગુ પાછું થવાનું નથી અને 90% મતોથી અમે જીતવાના છીએ। અમારે ઢોર રાખીએ તો અમને વિપુલભાઈ ના આવે તો અમને ડેરીનો શું નફો અમને મળે, બરાબર ને? એટલે અમે એના માટે વિપુલભાઈ આવે તો અમને બહુ ઘણો ફાયદો છે।